नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 23 ऑगस्ट 2022, आजना सवारना 5:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशु। जेमा आज गुजरात में भारे वरसादनी आगाही करवामां आवी छे। अत्यारे लो प्रेशर सीस्टम गुजरातनी एकदम नजीक होय गुजरात में भारे वरसादनी शक्यताओ छे। सीस्टम में मोटा फेरफारो थया छे ने घणा बधा गुजरातना विस्तारों आवरी लेशे। संपूर्ण अपडेट मेळवीए। શું તમે જાણો છો, દરિયાઈ સેવાળમાં 70થી વધુ ખનિજ પદાર્થ, વિટામિન અને એન્ઝાઇમ હોય છે। જો આ દરિયાઈ સેવાળનો ઉપયોગ તમે પાક માટે કરો તો તેના ઘણા ફાયદા છે। સફેદ મૂળની વૃદ્ધિની સાથી મજબૂતી, વધુ તાપમાન, ઓછા પ્રકાશ, પાણીના દબાણમાં પણ છોડનો વિકાસ, પોષક તત્વોની સાથે પાનમાં લીલોતરી। દરિયાઈ સેવાળના આ ગુણોને એગ્રોસ્ટારે પણ માન્યું અને છોડમાં જૈવિક પોષણ માટે લાવ્યા। દરિયાઈ સેવાળને શુદ્ધ અર્કમાંથી બનાવેલ પારદર્શક અમૃત પ્યોર કેલ્પ, પાકનું જૈવિક પોષણ પ્યોર કેલ્પ। તુરંત ખરીદો તમારા નજીકની એગ્રોસ્ટારની લાલ દુકાન પરથી, અથવા ડાઉનલોડ કરો એગ્રોસ્ટાર એપ, અથવા કોલ કરો 9503 9503 પર। સવારના સમયની અપડેટ જોઈએ તો ગોધરા, દાહોદ, મહીસાગર તેમજ બાંસવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। જેમાં પાલનપુર, આબુરોડ, મહેસાણા તેમજ થરાદ, રાધનપુર આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે। તો કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારો એવા છે જેમાં વરસાદની શરૂઆત થઈ શકે છે, જેમાં ખાવડા આજુબાજુના વિસ્તારોનો સમાવેશ થાય છે। બાકી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ શકે છે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ આજુબાજુના કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે સવારથી। જોઈએ આજે બપોરની અપડેટ। તો આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો વડોદરા, નડિયાદ, ધોળકા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર તેમજ મહીસાગર, ગોધરા, દાહોદ, ડુંગરપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, પાલનપુર, આબુરોડ, થરાદ, ધાનેરા, રાધનપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો કચ્છ જિલ્લાની અપડેટ જોઈએ, કચ્છ જિલ્લામાં સૌથી વધારે જે વરસાદની શક્યતાઓ છે જે નલિયા, નિરોણા, ભૂજ, ગઢશીસા, નાગવીરી તેમજ ભસાવ, ગાંધીધામ, માંડવી, ધોળાવીરા, રાપર અને ખાવડા, લખપત સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામશે। તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, રાધનપુર, પાલનપુર, થરાદ, આબુરોડ, ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર તેમજ મહીસાગર, ગોધરા અને દાહોદ પંથકમાં વડોદરા, છોટાઉદેપુર સુધી વરસાદી માહોલ ભારે જોવા મળશે। સાંજના 7 વાગ્યાથી 8 વાગ્યાના ગાળામાં નવલખી, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, કુડા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ, ભસાવ આજુબાજુ ભારે વરસાદ, આડેસર, રાપર તેમજ ભૂજ, લખપત, નલિયા, નાગવીરી, નિરોણા, ગઢશીસા તેમજ ખાવડા, લખપત આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જોઈએ તો દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ભાણવડ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો। હવે જોઈએ ઉત્તર ગુજરાતમાં રાત્રિના સમયે રાધનપુર, સુઈગામ, દિયોદર, ડીસા, પાટસણ, રોડા, પાટણ, પાલનપુર, સિદ્ધપુર, વડનગર, સાણસમાં, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર તેમજ થરાદ અને ધાનેરામાં રાત્રિના સમયે પણ વરસાદ જોવા મળશે। આવતીકાલે 26 તારીખમાં વહેલી સવારના સમયની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લામાં લખપત, ખાવડા, રાપર, ગાંધીધામ અને માંડવીમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ
तो सलाया, जामनगर, मोरबी, सुरेंद्रनगर, धोलका, बोटाद, सोटीला, राजकोट, गोंडल, भावनगर, जसदण अने जूनागढ़, गीर सोमनाथ अने अमरेलीना केटलाक विस्तारों में वरसादनी शक्यताओ छे। तो उत्तर गुजरात में राधनपुर, मेहसाणा, हिम्मतनगर, खेड़ब्रह्मा, आबू रोड, पालनपुर ने थराद, धानेरा में वरसादी माहौल जोवा मळशे। हवे जोईए आगामी 10 दिवस में गुजरातना कया विस्तार में केटलो वरसाद पड़ी शके छे। कच्छ जिला में खावड़ा 143 mm, गांधीधाम 52 mm, तेमज रापर 78 mm, सौराष्ट्रना विस्तारों जोईए तो जामनगर आजूबाजू 14 mm, गोंडल में 13-15 mm, तेमज भावनगर में 11-17 mm, सुरेंद्रनगर 31 mm, विरमगाम, अमदावाद 78, मेहसाणा 81 mm, तेमज हिम्मतनगर 62 mm, महिसागर, दाहोद आजूबाजू 47-50 mm वरसाद पड़ सके। तो दक्षिण गुजरात में सूरत, वलसाड आजूबाजू 41 mm वरसाद शक्यताओ है। तो खेडूत मित्रों, आ हता महत्वना सवारना 5:30 वाग्याना हवामान समाचार। फरी वक्त मळीशुं नवी अपडेट में नवा वीडियो साथ। त्यां सुधी जोता रहो ओनली खेडूत एल।